Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 14 એપ્રિલના કરંટ અફેર. ડેલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાયદા તેના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડિયો જીપીએસસી ગુણ સેવાની તમામ પરીક્ષામાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ અવેલેબલ થઈ જશે. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડેઈલી વિડીયોની પીડીએફ mygvtk.com વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો. બાકી ઈ મેગેઝિન છે જેમાં આપણે વીકલી કરંટ અફેર પબ્લિશ કરીએ છીએ, જેના 14 અંક અત્યાર સુધીમાં અવેલેબલ થઈ ચૂકેલા છે. તો ડિસ્ક્રિપ્શનમાં ઈ મેગેઝિનની લિંક આપેલી છે, જેમાંથી તમે તમામ અંક ડાઉનલોડ કરી શકો છો. શરૂ કરીએ 14 એપ્રિલના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ અને ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ અને ઉજવણી થઈ હતી તાજેતરમાં જ 12 એપ્રિલના રોજ. તો ઓપ્શન એ આપણો આન્સર છે. 12 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટની ઉજવણી કરવામાં આવેલી હતી. ગુજરાતીમાં પણ યાદ રાખી લેજો, માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ. ગમે રીતે આપે એક્ઝામની અંદર આપણને બે રીતે મિનિંગ ખબર હોવી જોઈએ. શું હતું આ દિવસે, કંઈ ખાસ હતું? ચોક્કસ હતું. 12 એપ્રિલ 1961ના રોજ યુરી ગગરીન, જે રશિયાના છે બરાબર, એમણે કઝાકિસ્તાનના બૈકાનુર ખાતેથી સૌ પ્રથમ અવકાશ યાત્રા કરેલી હતી અને બૈકાનુરનું જે અંતરિક્ષ સ્ટેશન છે ત્યાંથી એમણે આ ઉડાન ભરેલી હતી. કઝાકિસ્તાનના બૈકાનુર ખાતે આવેલું અંતરિક્ષ સ્ટેશન છે ત્યાંથી એમણે આ ઉડાન ભરેલી હતી 12 એપ્રિલ 1961ના રોજ. તો એમની યાદમાં આ દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ તરીકે ઉજવાય છે. હવે અવકાશમાં જનાર વ્યક્તિની વાત આવી છે બરાબર, તો ભારતમાંથી સૌથી પહેલો અવકાશમાં જનાર વ્યક્તિ કોણ હતા? ભારતમાંથી સૌથી પહેલા અવકાશમાં જનાર વ્યક્તિ પૂછાય તો જવાબ આવે રાકેશ શર્મા. ચોખવટ ન પાડી હોય પહેલી મહિલા કે પહેલો પુરુષ કે અથવા તો અવકાશમાં જનાર સૌ પ્રથમ ભારતીય વ્યક્તિ એવું પૂછાય તો પણ જવાબ આપણો શું હશે? રાકેશ શર્મા. ક્યારે ગયેલા હતા? 3 એપ્રિલ 1984ના રોજ. 3 એપ્રિલ 1984ના રોજ તેઓ અવકાશમાં ગયા હતા. આ સિવાય એવું પૂછાય કે સૌ પ્રથમ અવકાશમાં જનાર ભારતીય મહિલા કોણ? તો જવાબ આવશે તમારો કલ્પના ચાવલા. 1997માં એમણે અવકાશમાં ઉડાન ભરી હતી. તો આટલી વસ્તુ યાદ રાખજો બરાબર. અને સંયુક્ત રાષ્ટ્ર છે બરાબર, એણે 7 એપ્રિલ 2011ના રોજ 12 એપ્રિલનો જે દિવસ છે એને ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ તરીકે ઉજવવાનું જાહેર કરેલું હતું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બરાબર. તો સૌથી પહેલો ક્યારે ઉજવાયેલો હતો? વર્ષ 2011માં. તાજેતરમાં એપ્રિલ 2020 દરમિયાન ફોર્બ્સ મેગેઝિન દ્વારા યંગેસ્ટ બિલિયનરની યાદી જાહેર કરવામાં આવી, એમાં પ્રથમ ક્રમ ઉપર કોણ છે? યંગેસ્ટ બિલિયનરમાં પ્રથમ ક્રમ ઉપર છે કાયલી જેનર. ઓપ્શન સી આપણો આન્સર છે. તો કાયલી જેનર જે કયા દેશના છે એવું પણ પૂછાઈ જાય તો અમેરિકાના છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે કાયલી જેનર, યંગેસ્ટ બિલિયનર છે બરાબર. ફોર્બ્સ દ્વારા યાદી જાહેર કરવામાં આવી યંગેસ્ટ બિલિયનરની, એમાં પહેલા ક્રમે છે. કુલ 400 વ્યક્તિઓ છે એમાં, અને એમાં કાયલી જેનર જે અમેરિકાના છે એ પહેલા ક્રમે. બીજા ક્રમે કોણ છે? એલેક્ઝેન્ડ્રા એન્ડરસન એ બીજા ક્રમે છે, અને ત્રીજા ક્રમે છે કેટરીના એન્ડરસન. તો પહેલો બીજો ત્રીજો ક્રમ ખાલી યાદ રાખજો, ખાલી આમાં પહેલો યાદ રાખો તો પણ ચાલશે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા COVID-19 ગવર્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકર, એમાં કયા દેશે સૌથી વધુ સ્કોર કર્યો છે? બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગણી લેવાને. તો સૌથી વધુ સ્કોર કર્યો છે આપણા ભારતે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવી બરાબર. COVID-19 ગવર્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકર નામ આપેલું છે આને. તો આ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કઈ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું પૂછાય તો ઓક્સફર્ડ યુનિવર્સિટી. કુલ દેશો કેટલા હતા આમાં? 73 દેશોનો સમાવેશ કરેલો છે, જેમાં પ્રથમ ક્રમ ઉપર છે ભારત. બાકીના દેશોના નામ યાદ રાખવાની જરૂર નથી, ભારત પહેલા ક્રમે છે એટલા માટે બરાબર. તો પહેલા ક્રમે ભારત છે. સ્કોર કેટલો કરેલો એ યાદ રાખો, 100 અંક સાથે છે ભારત આ ઇન્ડેક્સમાં, આ યાદીમાં પહેલા ક્રમે છે બરાબર. તાજેતરમાં જલિયાવાલા બાગના હત્યાકાંડને કેટલા વર્ષ પૂરા થયા? જલિયાવાલા બાગ થયેલો હતો 13 એપ્રિલ 1919ના રોજ.
તો 2020ના રોજ 101 વર્ષ પૂરા થયા. કેટલા? 101. તો આપણો આન્સર હશે ઓપ્શન બી. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. તો 13 એપ્રિલ 2020ના રોજ જલિયાવાલા બાગ છે એના હત્યાકાંડને 101 વર્ષ પૂરા થયેલા છે. આની સ્ટોરી શું છે જાણી લઈએ આપણે. 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે છે ડૉક્ટર સતપાલ અને સૌફુદ્દીન કિચલુ એમની ધરપકડ કરવા માટે જલિયાવાલા બાગના ખાતે જે વૈશાખીની ઉજવણી થાય છે બરાબર ત્યાં લોકો ભેગા થયેલા હતા અને ત્યાં જે બ્રિટિશ પોલીસ છે બરાબર એણે કોઈ પણ પ્રકારના આદેશ વિના ગોળીબાર જાહેર કરી દીધો અને એ વખતે જે ત્યાંના પ્રાંતીય કમિશનર છે કોણ હતા? જનરલ ડાયર નામના ત્યાં પ્રાંતીય કમિશનર હતા. એમણે કોઈ પણ પ્રકારની આદેશ કે આ ચેતવણી વગર તે ત્યાં લોકો ઉપર ગોળીબાર ચાલુ કરી દીધો બરાબર. માત્ર બે વ્યક્તિની ધરપકડ કરવાની હતી એમાં કેટલા બધા લોકોનો આમાં જીવ લીધો તમે અહીંયા જોઈ શકો છો ઇમેજ બરાબર. અને શું ખાસ વસ્તુ હતી ત્યાં આ જે જલિયાવાલા બાગ છે ત્યાં આવવા માટે અને જવા માટે માત્ર એક જ મુખ્ય દ્વાર હતું બાકી ચારેય બાજુ દિવાલ હતી બરાબર. તો મેઇન જે દરવાજો છે એને તો આ લોકોએ ઘેરી લીધેલો હતો બરાબર અને સીધો ગોળીબાર ચાલુ કરી દીધો કોઈ પણ પ્રકારના આદેશ આપ્યા વગર. આ ઘટના બન્યા પછી ગાંધીજી છે એમણે અંગ્રેજો દ્વારા જે કેસરે હિંદની ઉપાધિ આપવામાં આવી હતી એ ઉપાધિનો ત્યાગ કર્યો. આ સિવાય આ જલિયાવાલા બાગની જે ઘટના છે એનો બદલો લેવા માટે એક ઉદ્ધમસિંહ નામના વ્યક્તિ છે બરાબર એમણે ઇંગ્લેન્ડમાં જઈ અને આ જે માઇકલ ગવર્નર છે એ વખતના પંજાબ પ્રાંતના ગવર્નર હતા જેમની આગેવાની હેઠળ આ બધું કૃત્ય થયેલું હતું. તો મેઇન જે વ્યક્તિ હતો જલિયાવાલા બાગની પાછળ એ કોણ હતા? ગવર્નર માઇકલ એડવાયર. તો 4 જૂન 1940ના રોજ લંડનમાં જઈ અને આ ઉદ્ધમસિંહ છે એમણે એનો લંડનમાં જઈને વધ કર્યો. આ પ્રકારનું કામ કરનાર વ્યક્તિ છે આવું કૃત્ય કરનાર વ્યક્તિ છે ખરેખર એ કોઈ રાક્ષસ જ કરી શકે છે એટલા માટે મેં અહીંયા વર્ડ વાપર્યો છે વધ કર્યો. હવે ઉદ્ધમસિંહ છે બરાબર એમણે ઇંગ્લેન્ડમાં જઈને આનો વધ તો કરી નાખ્યો પરંતુ 31 જુલાઈ 1940ના રોજ ઉદ્ધમસિંહ છે એને ઇંગ્લેન્ડની સરકારે ત્યાં ફાંસી પણ આપી દીધી બરાબર. તો આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે તમારી પરીક્ષા માટે ખાસ મહત્ત્વનું છે અને આઈ હોપ તમને થોડું ઘણું જાણવા પણ મળેલું છે અને તમે મારો ખ્યાલથી હિસ્ટ્રી સ્ટડી કરતા જશો પરંતુ થોડું ઘણું કદાચ કંઈક નવું જાણવા મળ્યું હોય. તો હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, તાજેતરમાં એપ્રિલ 2020માં જાહેર થયેલ ફિફા રેન્કિંગ એમાં ભારત કેટલામાં ક્રમે છે? પહેલા ક્રમે કોણ છે? આપણે ગઈકાલે ચર્ચા કરી બેલ્જિયમ બરાબર. તો આમાં ભારત છે 108મા ક્રમ ઉપર. કેટલામાં? 108મા ક્રમ ઉપર. હવે ફિફા છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અને એની સ્થાપના ક્યારે થઈ? ફિફા વિશે આ બે પ્રશ્નો, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અને એની સ્થાપના ક્યારે થઈ, આ બે પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં દેવાના છે. ગઈકાલે ચર્ચા કરેલી છે. તાજેતરમાં એપ્રિલ 2020 દરમિયાન ક્રિકટાઉ જ્વાળામુખીમાં સૌથી મોટો વિસ્ફોટ થયો તે કયા દેશમાં આવેલો છે? આ પ્રકારે તમે ઇમેજ જોઈ શકો છો. આ ક્રિકટાઉ જ્વાળામુખીની ઇમેજ છે. આ ઇન્ડોનેશિયામાં આવેલું છે. કયા? ઇન્ડોનેશિયામાં. આશરે 500 મીટર ઊંચો આ પ્રકારે સ્મોગનો ટાવર ઊભો થઈ ગયો બરાબર. તો આ આવેલું છે ઇન્ડોનેશિયામાં. ઇન્ડોનેશિયા છે એની રાજધાની શું છે? જકાર્તા. તાજેતરમાં નેશનલ પેટ ડે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? નેશનલ પેટ ડે ઉજવાયેલો હતો 11 એપ્રિલના રોજ. આ પણ એટલો બધો મહત્ત્વનો પ્રશ્ન નથી છતાં પણ જાણ માટે. તાજેતરમાં ગૂગલે દરેક સ્માર્ટફોનમાં કોરોના વાયરસના ટ્રેકિંગ ટૂલ માટે કઈ એપ્લિકેશન સાથે કરાર કર્યા છે? કોરોના વાયરસના ટ્રેકિંગ ટૂલ માટે ગૂગલે કરાર કર્યા છે એપલ સાથે. ગૂગલની સ્થાપના થઈ હતી 4 સપ્ટેમ્બર 1998ના રોજ અને મેઇન વ્યક્તિ હતો જે ગૂગલની સ્થાપનામાં એ કોણ હતા? લેરી પેજ. હાલમાં ગૂગલના સીઈઓ કોણ છે? ગૂગલના સીઈઓ એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તાજેતરમાં 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફુલે એમની જન્મજયંતિ હતી 11 એપ્રિલના રોજ. તેમણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? એમણે સ્થાપના કરી હતી સત્યશોધક સમાજની.
તો સત્યશોધક સમાજ. તાજેતરમાં સરકારે અફઘાનિસ્તાન ઉપરાંત કયા દેશને ઘઉંના નિકાસ કરવા માટે કરાર કર્યા છે? ભારત સરકારે તાજેતરમાં જ અફઘાનિસ્તાનને ઘઉંનો નિકાસ કરવા માટે તો કરાર કર્યા છે, એની સાથે સાથે બીજા કયા દેશ સાથે ઘઉંનો નિકાસ કરવા માટે કરાર કર્યા છે? લેબનોન સાથે કરાર કર્યા છે અને લેબનોનને ભારત મોકલશે 40,000 ટન. કેટલા? 40,000 ટન છે ઘઉં લેબનોનને મોકલવામાં. તાજેતરમાં 11 એપ્રિલના રોજ વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે શરીરના કયા અંગને લગતો રોગ છે? પાર્કિન્સન છે બરાબર, એ મગજને લગતો રોગ છે, એક પ્રકારની બીમારી છે, મગજને લગતી છે. તો જવાબ આવશે મગજ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીં પૂરો થાય છે. મજા આવી તો લાઈક કરી દો, શેર કરો આપના મિત્રો સાથે, અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈ આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.